વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા દામોદર માસની સાથે શહેરના જહાંગીરપુરા ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં રવિવારે મહાદીપદાનનું આયોજન કરાયું હતું, જેમાં ભગવાન દામોદરને હજારો દીપ અર્પણ કરાયા હતા. ઇસ્કોન મંદિર સાથે જોડાયેલા હરિભક્તે જણાવ્યું હતું કે શરદ પૂર્ણિમાથી એક મહિનો સુધી રોજે રોજ સાંજે સંધ્યા આરતી પછી ઇસ્કોન મંદિરમાં દીપદાન થાય છે, ત્યારે એક મહિના સુધી ચાલનારા દીપદાનમાં હજારો સેવકો જોડાય છે. તો ચાતુર્માસના ચોથા મહિને દામોદર માસ પણ કહેવાય છે, જેમાં વૈષ્ણવોને આ માસ સૌથી વધારે પ્રિય હોય છે, કારણ કે ભગવાનની મોટા ભાગની લીળા આ માસમાં સંપન્ન થઈ છે. તો આ માસનું વિશેષ આકર્ષક દીપદાન છે. શુદ્ધ ઘી અથવા તલના તેલનો દીપક પ્રગટાવી સત્યવ્રત મુનિ દ્વારા લિખિત દામોદર અષ્ટકર્મ પ્રાર્થનાથી ભક્તો ભગવાનને દીપ અર્પણ કરે છે. પદ્મ પુરાણમાં લખાયું છે કે જે વ્યક્તિ દામોદર માસમાં ભગવાન દામોદરને દીપ અર્પણ કરે છે તે સમસ્ત પાપોમાંથી મુક્ત થાય છે. જેથી રવિવારે યોજાયેલ દીપદાનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જહાંગીરપુરા ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં સાંજે 7 કલાકે મહાઆરતી સાથે ભગવાન દામોદરને દીપ અર્પણ કરાયા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.